સત્તર અને અઢાર બંને તારીખના કરંટ અફેર જોઈ લેશું જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાવો અને ફેસબુક પેજને પણ લાઇક કરો હવે જે પરફેક્ટ આન્સર આપ્યા છે તો એમાં છે રૂચા પટેલ અને ડિમ્પલ પંચોલી તો આ બંનેએ પરફેક્ટ રીતે આન્સર આપેલા છે તો અહીંયા તમે વિડીયો પોઝ કરીને તમે રિવિઝન કરી શકો છો પછી અહીંયા બીજા છે ખુશાલી ત્રિવેદી ચિરાગ ગોસ્વામી અને ગોંડલી અમયસે પણ સારા જવાબ આપેલા છે તો આવી રીતે તમે પણ જવાબ આપતા રહ્યો અને વિડીયો સારો લાગે તેને લાઇક કરતા રહો અને શેર કરતા રહો હવે અનએકેડેમીમાં જે અમારી ભૂમિક વગાસ્યા કરીને જે પ્રોફાઇલ છે તો એમાં પણ તમે નીચે લિંક આપેલી છે તો એમાં પણ તમે જોડાઈ શકો છો ડેઇલી કરંટ અફેર માટે અને બીજા પણ એમસીક્યુ પ્રકારના કરંટ અફેરને વિસ્તૃત ચર્ચા જેમાં કરવામાં આવે છે તો એમાં પણ તમે જોડાઈ શકો છો ફર્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં કયા રાજ્યની વિધાનસભાએ મહિલાને સંસદમાં અને વિધાનસભામાં તેત્રીસ ટકા અનામત આપવા ઠરાવ પસાર કર્યો છે તો હાલ જ જે પંજાબ રાજ્ય છે તો પંજાબ રાજ્યની વિધાનસભાએ જે મહિલાઓ હોય છે તેમને બધા રાજ્યોની વિધાનસભાઓ અને સંસદમાં તેત્રીસ ટકા બેઠકોમાં અનામત મળે તો એના માટે ઠરાવ પસાર કર્યો છે તો પંજાબ વિધાનસભાએ આ ઠરાવ પસાર કર્યો છે એ તમારે યાદ રાખજો હવે ડિટેલમાં જોઈએ તો પંજાબના જે મુખ્યમંત્રી છે કેપ્ટન અમરિન્દરસિંહ તેમના દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી હતી અને આ જો બિલ પાસ થઈ જશે તો લોકસભામાં ટોટલ જે પાંચસો પિસ્તાલીસ સીટો હોય છે એમાંથી ચૂંટાયેલી જોઈએ તો પાંચસો તેતાલીસ સીટોમાંથી એકસો એંસી બેઠકો અને બધા રાજ્યોની વિધાનસભાની એકતાલીસ ઝીરો ઓગણીસમાંથી ટોટલ તેરસો સિત્તેર બેઠકો છે એ અનામત રહેશે મહિલાઓ માટે આ અગાઉ આ પ્રકારનું બિલ છે ઓડિશા સરકારે પણ પસાર કર્યું હતું કે જે આપણે કરંટ અફેરમાં જોઈ ગયા હતા તો આ એક બે રાજ્યોના નામ યાદ રાખજો પંજાબ અને ઓડિશા અને કેટલા ટકા અનામત પસાર કર્યું છે એ પણ યાદ રાખજો પંજાબ વિશે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો પંજાબ અહીંયા આવે છે પંજાબ છે અહીંયા જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ હરિયાણા અને રાજસ્થાનને ટચ કરે છે પંજાબના જે મુખ્યમંત્રી છે છે કેપ્ટન અમરિન્દર સિંહ અને રાજધાની એ છે ચંડીગઢ અને પંજાબના જે ગવર્નર છે એમનું નામ છે વીપી સિંહ બદનોર નેક્સ્ટ જે છે તાજેતરમાં કોણે નર્મદા જિલ્લાના કેવડિયામાં રેલવે સ્ટેશનની આધારશિલા મૂકી છે તો હાલ આપણા રામનાથ કોવિંદ છે રાષ્ટ્રપતિએ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા તો તેમણે જ જે નર્મદા જિલ્લો છે એના કેવડિયામાં રેલવે સ્ટેશનની આધારશિલા મૂકી છે એટલે કે ત્યાં આવે રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં પણ તેઓ ગયા હતા હવે આ જે રેલવે સ્ટેશન છે એ દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી અને અતિ આધુનિક રેલવે સ્ટેશન છે કે જે કેવડિયામાં બનવા જઈ રહ્યું છે આ જે રેલવે સ્ટેશન છે એ ચાંદોદ અને કેવડિયા વચ્ચે બત્રીસ કિલોમીટરની રેલવે લાઇન છે અને એ આવતા એક વર્ષમાં પૂર્ણ થઈ જશે હવે આ છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે કેવડિયા પા નર્મદા જિલ્લામાં કેવડિયા નજીક સ્થિત છે તો એને સંપૂર્ણ ભારત સાથે આ રેલવે લાઇન જોડશે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત આવે છે તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તેનું શિલ્પકામ કરનાર જે શિલ્પકાર હતા તો એ શિલ્પકારનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો જે શિલ્પકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું શિલ્પકામ કર્યું હતું તે શિલ્પકારનું નામ કમેન્ટ બોક્સમાં જણાવો નેક્સ્ટ છે જે સાહિત્ય ક્ષેત્રે દેશનો સર્વોચ્ચ એવોર્ડ એ છે જ્ઞાનપીઠ એવોર્ડ તો બે હજાર અઢારનો કોને મળ્યો છે તો એ મળ્યો છે અમિતાભ ઘોષને અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે અમિતાભ ઘોષ અને બે હજાર અઢારનો જ્ઞાનપીઠ એવોર્ડ એ આમને મળ્યો છે જ્ઞાનપીઠ એવોર્ડ વિશે વાત કરીએ તો આ જે પુરસ્કાર છે ચોપનમો પુરસ્કાર હતો બે હજાર જોઈએ તો અને આ પણ મોસ્ટ ટાઈમ પી કે પ્રથમ વખત એક અંગ્રેજી લેખકને મળ્યો છે અત્યાર સુધી કોઈ પણ અંગ્રેજી લેખકને મળ્યો ન હતો પણ આ વખતે જે અમિતાભ ઘોષ છે એ અંગ્રેજી લેખકને લેખક છે અને અંગ્રેજી લેખકને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યું હોય તો આવું પહેલી વખત થઈ રહ્યું છે જ્ઞાનપીઠ એવોર્ડ વિશે વાત કરીએ તો ઓગણીસો પાસઠથી આપવામાં આવે છે અને સૌપ્રથમ આપવામાં આવ્યું હતું એ શ્રીજી શંકર કુરૂપને આપવામાં આવ્યું હતું કે જે ઓડલ કુઝલ છે એના માટે એનું કૃતિ છે ઓડલ કુજલ એના માટે આપવામાં આવ્યું હતું અને કઈ ભાષામાં લખાયેલું હતું તો આ મલયાલમ ભાષામાં લખાયેલું હતું તો આ ખાસ તમારે યાદ રાખવું જ્ઞાનપીઠ એવોર્ડ છે તો જ્ઞાનપીઠ એવોર્ડના વિજેતા જે પ્રથમ ગુજરાતી છે એનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો એનું નામ અને કયા કાવ્ય સંગ્રહ બદલ એમને એનાયત થયો હતો અને કયા વર્ષે આપવામાં આવ્યો હતો તો એ પ્રથમ ગુજરાતીનું તમે મને કમેન્ટ બોક્સમાં નામ જણાવો નેક્સ્ટ જે છે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો છ છત્તીસગઢ છે એના નવા મુખ્યમંત્રી તરીકે જે ભૂપેશ બ બઘેલ છે તેમની નિમણૂક કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો ઇમેજમાં છે ભૂપેશ બઘેલ અને હાલ જ જે પાંચ રાજ્યોની ચૂંટણી થઈ હતી તેમાં હવે નવા મુખ્યમંત્રી એક પછી એક નિમણૂક કરવામાં આવી છે તો ભૂપેશ બઘેલની છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે છત્તીસગઢ છે એની વિધાનસભાની બેઠક ટોટલ નેવું છે છત્તીસગઢના જે અગાઉ મુખ્યમંત્રી હતા એ હતા રમણસિંહ અને છત્તીસગઢની રાજધાની કે જે રાયપુર નવા રાયપુર તરીકે ઓળખાય છે અને નામ છે એનું અટલ નગર કે જે આપણા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના નામ ઉપરથી રાખવામાં આવેલ છે અટલનગર છત્તીસગઢ વિશે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો છત્તીસગઢ છે એ ઉત્તર પ્રદેશ ઝારખંડ ઓડિશા તેલંગાણા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને ટચ કરે છે છત્તીસગઢના મુખ્યમંત્રી વિશે તો આપણે જોઈ ગયા ભૂપેશ બઘેલ અને છત્તીસગઢના જે રાજધાની છે એ છે અટલનગર અને છત્તીસગઢના જે મુખ્યમંત્રી સોરી ગવર્નર છે એ આપણા ગુજરાતના છે આનંદીબેન પટેલ નેક્સ્ટ છે છે તાજેતરમાં વિજય દિવસની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી તો હાલ જ વિજય દિવસની સુડતાલીસમી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હવે તમે જોઈ શકો છો કે દર વખતે દર વર્ષે સોળ ડિસેમ્બરના રોજ વિજય દિવસ ઉજવવામાં આવે છે શા માટે ઉજવવામાં આવે છે તો સોળ ડિસેમ્બર ઓગણીસો એકોતેરના રોજ જે પાકિસ્તાન સામે આપણે યુદ્ધ કર્યું હતું તો એ યુદ્ધમાં આપણને સોળ ડિસેમ્બરના રોજ જીત મળી હતી તો ત્યારે ત્યારથી દર વર્ષે સોળ ડિસેમ્બરના રોજ વિજય દિવસ ઉજવવામાં આવે છે અને બે હજાર અઢારમાં આની સુડતાલીસમી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી તો આ બદલ જે આપણા રક્ષામંત્રી છે નિર્મલા સીતારમણ અને આના સહિત જે ત્રણેય ફોર્સ છે એના વડાઓ તેમણે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ આવેલું છે તો ત્યાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી જેમ જોયું એમ સોળ ડિસેમ્બરના રોજ વિજય દિવસ ઉજવવામાં આવે છે અને આજે ઓગણીસો એકોતેરમાં ભારત અને પાકિસ્તાનમાં વચ્ચે યુદ્ધ થયું હતું તો ત્યારે ભારતના જે લેટી જનરલ હતા એમનું નામ છે જગજીતસિંહ અરોરા તો યાદ આપણને ક્યારેક પણ એક્ઝામમાં પૂછી શકે છે જગજીતસિંહ અરોરા હવે ઓગણીસો સોરી સત્તર નહીં પણ અહીંયા એકોતેર છે ઓગણીસો એકોતેરના યુદ્ધ સમયે ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ કોણ હતા એ પણ જાણી લઈએ તો વડાપ્રધાન હતા એ હતા ઇન્દિરા ગાંધી અને રાષ્ટ્રપતિ હતા એ હતા વીવી ગિરી તો આ ત્રણેય ઇનામ તમારે યાદ રાખવા અને ઓગણીસો એકોતેરમાં જ આ યુદ્ધ પછી જ્યારે પાકિસ્તાનના કમાન્ડરોએ સરેન્ડર કર્યું હતું એના પછી બાંગ્લાદેશ છે પહેલા ઈસ્ટ પાકિસ્તાન તરીકે ઓળખાતું પણ પછી નવા દેશનો જન્મ થયો હતો બાંગ્લાદેશ હવે તમે કમેન્ટ બોક્સમાં મને જણાવો કે બાંગ્લાદેશ છે તો બાંગ્લાદેશની બોર્ડર છે ભારતના કયા રાજ્યો કેટલા રાજ્યોને કયા કયા રાજ્યોને ટચ કરે છે બાંગ્લાદેશની જે બોર્ડર છે ભારતના કયા રાજ્યોને ટચ કરે છે તો એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો

ગુજરાતી ગાય ગાયની જે ડાગરી પ્રજાતિ છે તો એને રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે તો આ જે ડાગરી પ્રજાતિ છે એને હાલ જ રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે આ અગાઉ કાકરેજી ડાંગી અને ગીર ગાય છે એમને પણ રાષ્ટ્રીય માન્યતા મળી ગઈ છે તો આ છે ચોથા નંબરની ગુજરાતની પ્રજાતિ છે ગાય માટેની કે જેને રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે ડાગરી પ્રજાતિ કે જે રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરનારી ગુજરાતની ચોથી પ્રજાતિ બની છે ગુજરાતના જે રાજ્ય જિલ્લા છે દાહોદ પંચમહાલ અને છોટા ઉદેપુર છે એ પગ અને મોના જે રોગો હોય છે એના સામે લડી શકે છે તથા જે અતિશય ખરાબ હવામાન હશે તો તેમાં પણ તે સર્વાઈવ કરી શકે છે તો તેમાં પણ તે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે એટલા માટે રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે હવે રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે તો કોના દ્વારા રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે તો આઈ સીએ નોડલ એજન્સી જે છે એનબીએજી તો આના દ્વારા રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે આઈ એટલે એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ અને જેની નોડલ એજન્સી છે એ છે એનબી એટલે કે નેશનલ બ્યુરો ઓફ એનિમલ જીનેટિક રિસોર્સીસ તો આના દ્વારા એ રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે હવે કમેન્ટ બોક્સમાં તમે મને જણાવો કે ગાયની જે બ્રીડ છે ગાયની ઓલાદો એના એની પ્રજાતિ વિશે તો આપણે વાત કરી તો ભેંસની જે ઓલાદો હોય છે ભેંસની પ્રજાતિ તો ભેંસની પ્રજાતિના નામ તમને જેટલા ખબર હોય એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો નેક્સ્ટ છે જે નીતિ આયોગે હાલમાં કેટલામાં વુમન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એવોર્ડનું ઉદઘાટન કર્યું છે તો હાલ બે હજાર અઢારમાં નીતિ આયોગે ત્રીજા નંબરના વુમન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એવોર્ડનું આયોજન કર્યું છે નીતિ આયોગ અને યુનાઇટેડ નેશન દ્વારા પણ આ કરવામાં આવ્યું છે વુમન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એવોર્ડ હવે ભારતની મહિલાઓ છે એ સાહસિકતા તરફ આગળ વધે એટલે કે ઇન્ટરપ્રિન્યુરશીપ તરફ આગળ વધે તો એના માટે એમને પ્રોત્સાહન આપવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે અને મુખ્ય અતિથિ તરીકે ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુ અહીંયા હાજર રહ્યા હતા તો આજે ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું તો તે બે હજાર અઢારની જે થીમ હતી એ હતી મહિલા અને સાહસિકતા પછી જે વુમન એન્ટરપ્રિન્યુરશીપ પ્લેટફોર્મ છે તો એનું અપગ્રેડેડ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું હવે નીતિ આયોગે આનું આયોજન કર્યું હતું તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે નીતિ આયોગ છે એની સ્થાપના ક્યારે થઈ હતી ડેટ સહિત તમે કમેન્ટ બોક્સમાં જણાવો નીતિ આયોગની સ્થાપના ઓનલાઇનર વિશે વાત કરીએ તો ફર્સ્ટ છે ફિલિપિન્સની કેટ્રિયોના ગ્રે તેમણે મિસ યુનિવર્સ બે હજાર અઢારનો ટાઇટલ જીત્યો છે તો જે ફિલિપિન્સની જે કેટરીઓના ગ્રે છે અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો તો તેમણે મિસ મિસ યુનિવર્સ બે હજાર અઢારનો ટાઇટલ જીત્યો છે હવે મિસ યુનિવર્સ છે એની સડસઠમી ઇવેન્ટ થાઇલેન્ડના બેંકોક ખાતે આ હરીફાઈ યોજાણી હતી તો તેમાં કેટરીઓના ગ્રે આ એવોર્ડ ટાઇટલ જીત્યો છે ભારત તરફથી જે પાર્ટિસિપેટ કર્યું હતું તો એ હતા નેહલ ચુડાસમા કે જે મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હજાર અઢાર રહી ચૂક્યા છે અને તેમણે ભારત તરફથી પાર્ટિસિપેટ કર્યું હતું પણ તેઓ વિજેતા થઈ શક્યા ન હતા તો આ જે વિજેતા છે એમનું નામ તમારે યાદ રાખવું કેટરિયોના ગ્રે મિસ યુનિવર્સની વાત આવી છે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે ભારતની પ્રથમ મિસ યુનિવર્સ જે મહિલા બની હતી એમનું નામ અને કયા વર્ષમાં બની હતી એ અને ભારતની પ્રથમ મિસ વર્લ્ડ એમનું નામ અને ક્યા કયા વર્ષમાં બન્યા હતા એ તો આ બંને તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો નેક્સ્ટ જે છે અશોક કુમાર સિંઘને નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ એટલે કે એન સીએસટીના નવા સેક્રેટરી બનાવવામાં આવ્યા છે આ જે અશોક કુમાર સિંઘ છે તેમને એનસીએસટીના નવા સેક્રેટરી હાલ બનાવવામાં આવ્યા છે હવે આજે નેશનલ કમિશન છે શેડ્યુલ ટ્રાઇબનું તો એ આવે છે અનુચ્છેદ ત્રણસો આડત્રીસ એ અંતર્ગત નેક્સ્ટ છે પ્રસિદ્ધ કવિ હર્ષદ ચંદા રાણાને જાન્યુઆરીમાં દર્શક સાહિત્ય સન્માન આપવામાં આવશે જે આપણા અમરેલીના રહેવાસી કવિ ચંદા રાણા છે તો તેમને આવનારી જાન્યુઆરીમાં દર્શક સાહિત્ય સન્માન આપવામાં આવે છે જે દર્શક હતા મનુભાઈ પંચોળી સાહિત્ય એવોર્ડ આપવામાં આવે છે અને બે હજાર ઓગણીસ જાન્યુઆરીમાં હર્ષદ ચંદા રાણાને આપવામાં આવશે ચીને ચીને નુજિયાંગ નદી ઉપર વિશ્વનો સૌથી મોટો રેલ આર્ક બ્રિજ બનાવ્યો છે હવે ચીન છે પ્રસિદ્ધ છે સૌથી મોટી વસ્તુઓ બનાવવા માટે ભારતે પણ સ્ટેચ્યુ બનાવી છે તો ચીને

અનમેન્ડ એરિયર વેહિકલ તો એના ખાનગી કારખાનાનું એટલે કે પ્રાઇવેટ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઉદ્ઘાટન કર્યું છે અદાણી ગ્રુપ દ્વારા તો આ જે યુએવી છે આ જે પ્રાઇવેટ ફેક્ટરી છે એ અદાણી ગ્રુપ અને ઇઝરાયલની સિસ્ટમ છે એલબેટ સિસ્ટમ એના દ્વારા આ કરવામાં આવ્યું છે અને બંને મળીને ડ્રોન બનાવવામાં આવશે બંને દ્વારા હવે યુએવીનું ફૂલ ફોર્મ જ એ થાય છે કે અનમેન્ડ એરિયર વ્હીકલ એટલે કે રહિત હવાઈ વાહન કે જેનો શોર્ટમાં મતલબ થાય છે ડ્રોન તો આ ડ્રોન બનાવવા માટે અદાણી ગ્રુપ અને ઇઝરાયલની અલ્બિટ સિસ્ટમ આ બંને મળીને ડ્રોન બનાવશે જેનું ઉદઘાટન કર્યું છે હૈદરાબાદમાં અને ભારતની પ્રથમ પ્રાઇવેટ ફેક્ટરી છે તેલંગાણા વિશે વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી છૂટું પડ્યું હતું બે હજાર ચૌદમાં ટચ કરે છે સરહદેની આંધ્રપ્રદેશ કર્ણાટકા મહારાષ્ટ્ર અને છત્તીસગઢ ને ઓડિશા સાથે તેલંગાણાના જે મુખ્યમંત્રી છે હાલ બીજી ટર્મ માટે નિયુક્ત થયા છે કેસીઆર એટલે કે કે ચંદ્રશેખર રાવ તેલંગાણાના જે ગવર્નર છે એમનું નામ છે ઇ એસ એલ અને તેલંગાણાની રાજધાની છે હૈદરાબાદ નેક્સ્ટ છે ડેનમાર્કના વિદેશ મંત્રી એન્ડ એન્ડરસ સેમ્યુલ સન તો આજે એન્ડરસ સેમ્યુલ સન છે ડેનમાર્કના ફોરેન મિનિસ્ટર છે અને તેઓ ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા છે નેક્સ્ટ છે ભારતના ઉપરાષ્ટ્રપતિ કે જે વેંકૈયા નાયડુ છે તો તેઓએ હૈદરાબાદમાં હૈદરાબાદ બુક ફેરનું ઉદ્ઘાટન કર્યું છે ભારતીય મૂળની અમેરિકન શ્રી સૈની તેમણે મિસ ઇન્ડિયા વર્લ્ડવાઈડ બે હજાર અઢારનો ખિતાબ જીત્યો છે અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે શ્રી સૈની કે જેઓ ભારતીય મૂળના છે અને હાલ અમેરિકામાં છે તેઓએ મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર અઢારનો ખિતાબ જીત્યો છે હવે તમને કન્ફ્યુઝન ન થાય એટલા માટે કહી દઉં કે જે મિસ યુનિવર્સ મિસ વર્લ્ડ એ બધા હોય છે તો આ મિસ ઇન્ડિયા મિસ ઇન્ડિયા પણ હોય છે અને આ મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ છે તો આ મિસ ઇન્ડિયાથી અલગ છે કઈ રીતે અલગ છે તો મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ છે એ અમેરિકા દ્વારા યોજવામાં આવે છે તો અમેરિકામાં જે ભારતીય મૂળના વ્યક્તિઓ છે તેના દ્વારા યોજવામાં આવે છે અને વર્લ્ડમાં જે વિશ્વમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાંથી અને ઇન્ડિયામાંથી જેમને પણ પાર્ટિસિપેટ કરવું હોય કરી શકે છે અને આને કહેવાય છે મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઈડ તો એનો ખિતાબ જીત્યો છે શ્રી સૈનીએ અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો હવે આ અમેરિકામાં સત્યાવીસમી ઇવેન્ટ યોજાણી હતી કે જે ન્યૂ ન્યૂ જર્સીમાં યોજાણી હતી હવે આ જે મિસ મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર અઢાર જેમ થઈ છે તો એ મિસ્ટર ઇન્ડિયા વર્લ્ડવાઈડ બે હજાર અઢાર પણ થયા છે કે જેમનો ખિતાબ હરિયાણાના મનદીપ કૌર સંધુ તેમણે જીત્યું છે તો આ બે નામ છે મનદીપ કૌર સંધુ અને જે શ્રી સૈની છે આ બંનેના નામ યાદ રાખવા હવે આ જે ઇવેન્ટ છે દર વર્ષે ન્યૂ ન્યૂયોર્કમાં યોજાય છે ન્યૂયોર્કમાં જે કમિટી આવેલી છે આઈએફસી ઇન્ડિયન ફેસ્ટિવલ કમિટી તો તેના દ્વારા યોજવામાં આવે છે દર વર્ષે નેક્સ્ટ જે શ્રીલંકાના વડાપ્રધાન તરીકે રાનિલ વિક્રમસિંઘે ફરી એકવાર શપથ લીધા છે હવે રાનિલ વિક્રમસિંઘે છે એમની પહેલાં તેમને રાષ્ટ્રપતિ દ્વારા બરખાસ્ત કરી દેવામાં આવ્યા છે આવ્યા હતા પણ પરંતુ પછી ફરીથી તેમણે રાનિલ વિક્રમસિંઘે વડાપ્રધાન તરીકે શપથ લીધા છે રાષ્ટ્રપતિ છે શ્રીલંકાના એમનું નામ છે મૈત્રીપાલ સિરીસેના અને રાજધાની છે એ છે બે છે એક તો છે કોલંબો અને બીજી છે શ્રી જયવર્ધનપુરા કોટે હવે જે પ્રશ્નો પૂછ્યા હતા તો ફર્સ્ટ છે એમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું શિલ્પકામ કરનાર જે શિલ્પકાર હતા એમનું નામ છે રામ સુતાર આના દ્વારા શિલ્પ જે મૂર્તિ બનાવવામાં આવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી એનું શિલ્પકાર કરવામાં આવ્યું હતું રામ સુતાર દ્વારા જ્ઞાનપીઠ એવોર્ડ છે તો એના પ્રથમ ગુજરાતી વિજેતા છે તો એ છે ઉમાશંકર જોશી કે તેમને નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ઓગણીસો સડસાઠમાં આપવામાં આવ્યો હતો બાંગ્લાદેશની બોર્ડર છે એ પશ્ચિમ બંગાળ આસામ મેઘાલય અને ત્રિપુરા રાજ્યને ટચ કરે છે એને સ્પર્શ કરે છે નેક્સ્ટ છે જેમ ગાયની ઓલાદ જોઈએ તો એમ ભેંસની પણ ઓલાદ છે જેમાં વખણાવ છે જાફરાબાદી ભેંસ પછી છે સુરતી મેસાણી અને બંનીની ભેંસો નીતિ આયોગની સ્થાપના થઈ હતી એક જાન્યુઆરી બે હજાર પંદરના રોજ હવે પ્રથમ ભારતીય મિસ યુનિવર્સ બન્યા હતા એ હતા જે એક્ટ્રેસ છે સુસ્મિતા સેન જે ઓગણીસો ચોરાણુંમાં બન્યા હતા અને પ્રથમ ભારતીય મિસ વર્લ્ડ હતા રાયતા ફારિયા ઓગણીસો છાસઠમાં બન્યા હતા હવે આ ભારતના નહીં પણ પ્રથમ એશિયન મિસ વર્લ્ડ હતા રાયતા ફારિયા જે ગઈકાલે ક્વેશ્ચન હતો એનો જવાબ આવે છે મનિકા બત્રા કે તેમને બ્રેક થ્રુ સ્ટાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આજના માટે તમારો ક્વેશ્ચન છે તાજેતરમાં કયા રાજ્ય કે કેન્દ્રશાસિત શાસિત પ્રદેશની હાઈકોર્ટે ઓનલાઈન મેડિસિન વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે ચંડીગઢ દિલ્હી આંધ્રપ્રદેશ કે કેરળ તો આનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો અને આના મુખ્યમંત્રી અથવા તો એલ જે હોય એ પછી રાજધાની એ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવો આવી જ રીતે ડેઇલી કરંટ અફેરના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો સારો લાગે તો એને તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરો અને વિડીયોની પીડીએફ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવો જ્યાંથી તમને આ વિડીયોની પીડીએફ મળી જશે થેન્ક યુ